આગળ વાત કરીએ તો દહેગામની. દહેગામમાં વરસાદ બંધ હોવા છતાં અંડરપાસમાં વરસાદી પાણી ઓછું ન થતાં અસંખ્ય વાહન ચાલકો અને બાઇક ચાલકો ફસાયા. વાહન ચાલકો તથા સ્થાનિકોમાં ભારે આક્રોશ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ તૂટી પડતા દહેગામ ગાંધીનગર જવાના મુખ્ય માર્ગ ઉપર રેલવે પાસે આવેલા અંડરપાસમાં હજી વરસાદી પાણી ઓછું નહીં થતાં આજે પણ કેટલાય વાહન ચાલકો અંડરપાસમાં ફસાઈ જવાના અહેવાલો સાંભળ્યા છે. દહેગામ ગાંધીનગર જવાનો મુખ્ય માર્ગ હોવાથી દરરોજ આ અંડરપાસમાં થઈને અસંખ્ય વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, ત્યારે આજે દહેગામમાં વરસાદી બંધ છે. તેમ છતાં આ અંડરપાસમાં પાણી ઓછું થવા પામ્યું નથી, તેથી આજે કેટલાક વાહન ચાલકો બાઇક ચાલકો અંડરપાસમાં ભરાયેલા પાણીમાં ફસાતા ભારે હેરાન પરેશાન થવાની માહિતી સાંપડી છે. અને આ અંડરપાસમાં બહુ જ પાણી હોવાથી ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકોને પ્રાઇવેટ વાહનો બગડતા દોરીને જવાનો સમય આવી ગયો છે. તેથી હાલમાં કેટલાય વાહન ચાલકો આ સ્થળે ઊભા રહીને તંત્રની બેદરકારી સામે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. તો આ બાબતે શું તકેદારીના પગલાં ભરવા તેના માટે સરકારી તંત્ર પણ અવઢવમાં મુકાયું છે. રાત્રિના સમયે આ અંડરપાસમાં થઈને પસાર થતા કેટલાક બાઇક ચાલકોના બાઇકોમાં પાણી ભરાઈ જતા બાઇકો ચાલુને થતાં રાત્રે કયા ગેરેજમાં જવું તે વિકટ પ્રશ્ન ઊભો થવા પામ્યો હતો. તેથી બહારગામથી આવેલા બાઇક ચાલકો આજુબાજુના ઘરોમાં બાઇકો મૂકીને ઘરે જતા રહ્યા હોય તેવી માહિતી સાંપડી છે. આમ આ અંડરપાસના પાણીનો નિકાલ નહીં થતાં આજે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી જવા પામ્યા છે. અગરસિંહ ચૌહાણ, ZX TV, દહેગામ.